વેચાઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે. એક જૂથ નવા ચહેરાને તક આપવાની માંગ કરી રહ્યું છે, તો બીજું એક જૂથ સમય આવે પોતાના પત્તા ખોલવાના મૂડમાં છે. રિપોર્ટર જુનેદ ખત્રી, રાજપીપળા. અનેક સંગઠનને લઈને હાલમાં રોષ થયો છે. ગઈકાલે જ એક વિડીયો ઓડિયો ક્લિપ જાહેર થઈ ઉપપ્રમુખ અશોક પટેલની, તો એ તદ્દન ખોટું છે. સ્થાનિક જિલ્લાનું સંગઠન ખૂબ સુંદર કામ કરે છે. જે કેટલાક લોકો નેગેટિવ માણસો, જે લોકોએ સંગઠનમાં કામ નથી કર્યું ને હંમેશા પક્ષ વિરોધની પ્રવૃત્તિ કરી છે, એવા લોકો આવવાની ઈધો કરે છે. સાહેબ એવું કહે છે અમે ભારત માતાને ભાજપ માટે કામ કરીશું, એ તો બધું જ કહેવાના છે. એ બધું જ કહેવાના છે, પણ એ એકલા નહીં, પડદા પાસે એના પડદા પાસે બીજા લોકો છે. સાહેબ આ જે બોલે છે, જે લોકો બોલે છે અશોક પટેલ જેવા, એના પડદા પાછળ બીજા લોકો છે. જે લોકો પાર્ટીને નુકસાન પહોંચાડે છે એવા લોકો આવું કામ કરાવી રહ્યા છે. સાહેબ ભ્રષ્ટાચાર થયો છે નર્મદા જિલ્લાના પ્રમુખો દ્વારા. તદ્દન ખોટેની પાસે પુરાવા હોય તો આપીએ. જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે, મોટા કોન્ટ્રાક્ટના કામો રેખા, એવા પડદા પાછળ છે અશોકની પાછળ. પંદર વર્ષથી એક જ આઠ પ્રમુખો બની રહ્યા છે અને ત્રણ ટર્મથી આ લોકો સારું કામ કરે છે. એ લોકો સારું કામ કરે છે. સર, ખાસ કરીને આદિવાસીઓને અંધારામાં રાખીને જે સરકાર કામ કરી રહી છે, શું માનો છો? ના ના, આદિવાસીને અંધારામાં સરકાર રાખતી જ નથી. આદિવાસીના હિતમાં સરકાર ખૂબ સુંદર કામ કરી રહી છે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ગણપતભાઈ વસાવા આદિવાસીના હિતમાં સુંદર કામ કરી રહ્યા છે. સારું કામ કરી રહ્યા છે. કોઈ નિર્ણય ના લઈ શક્યા, કારણ શું? લે છે નિર્ણય, એ તો યોગ્ય સમયે જાહેર કરશે કે અમે આ નિર્ણય લીધો. પોતાના અભિપ્રાય, અલગ અલગ સંગઠનોના અભિપ્રાય અને સરકાર પોતાના વિચારો સાથે રહીને બધા સંગઠનો સાથે વાત કરી રહી છે. આદિવાસી સાથે અન્યાય થશે, શું કરશો? આદિવાસી સાથે ન્યાય થવાનો છે. સાહેબ નર્મદા જિલ્લા પ્રમુખ બી આદિવાસી હશે આગળ? એવું કઈ નહીં, આ ભારતીય જનતા પાર્ટી બધા જ વર્ગના લોકોને સાથે રહીને ચાલી રહી છે. વાયરલ થઈ છે, નર્મદા જિલ્લા ઉપપ્રમુખે વાયરલ કરી છે કે નર્મદા જિલ્લાનો જે ઓડિયો ક્લિપ જાહેર થયો છે એમાં ઉપલા જે ટોચના હોદ્દેદારો છે એમને પૂરેપૂરી માહિતી છે અને એ લોકો ઘણા નર્મદા જિલ્લાની માહિતી પણ એમને રગે રગની હોય છે. એ એમને સાનુકૂળ પ્રતિભાવ આપી અને જિલ્લાની રચના કરશે. મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે પ્રમુખના રાજમાં, શું કહેવું છે? ભ્રષ્ટાચાર તો એવું કંઈક મારા એનેમાં એ જો ગ્રુપમાં આવ્યું નથી કે આ જગ્યાએ ભ્રષ્ટાચાર થયો છે એવું. હવે એ ઓડિયો તો મેં હજુ સાંભળ્યો પણ નથી, પણ આ તો તમે મને જે પૂછ્યું.